નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રેમ ચોબે એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી સાથે આજે એક એવા ખાસ મહેમાન ઉપસ્થિત છે જેની ઓળખાણ કરાવી એ જરૂરી નથી, પરંતુ એનું એક ગીત જ તેમની ઓળખાણ બની ચૂકી છે. લોકોના મુખ સુધી એ ગીત પહોંચ્યું છે અને આજે એ ગીતને લઈને એટલા પ્રખ્યાત બન્યા છે કે લોકો ઘરે ઘરે એમને જાણતા થયા છે. એવા મહેમાન એટલે કે દિવ્યા ચૌધરી આપણી સાથે ઉપસ્થિત છે. દિવ્યા, આપનું હાર્દિક સ્વાગત એનએસ ગુજરાત ન્યૂઝમાં. નમસ્કાર દિવ્યા. ખાસ કરીને સૌપ્રથમ સવાલ હું આપને કરવા માંગીશ કે સંગીતમાં આવવાનું ક્યારથી નક્કી કર્યું અને કેવી રીતે શરૂઆત કરી? કહેવાય ને કે દરેકને અલગ અલગ લેવલમાં, લાઈનમાં ઇન્ટરેસ્ટ હોય છે. એવી રીતે મને સંગીતમાં ઇન્ટરેસ્ટ હતો પહેલેથી, નાનપણથી. એટલે જીવનમાં એવું હતું કે કંઈક અલગ કરવું છે જેનાથી આપણી ઓળખાણ થઈ શકે, દરેકમાં આપણે અલગ દેખાઈ શકીએ, એવું કંઈક કરવું હતું, એવા સ્ટેજ ઉપર જવું હતું. એટલે અને પહેલેથી સંગીતમાં રસ બહુ હતો, એટલે સંગીતમાં જે કહેવાય ને કે સ્કૂલ ટાઈમથી મેં ભાગ લેવાનો ચાલુ કર્યો. સ્કૂલમાં જે કાર્યક્રમો થતા હોય છે, પણ નાનપણથી આપ જેમ કહો છો કે અભ્યાસની સાથે સાથે સંગીતની શરૂઆત કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે તાલીમની જરૂર પડી ખરી? યસ, દરેક કોઈ પણ વસ્તુ હોય છે, લોકો કોઈ શીખીને નથી આવતું. શીખવું બહુ જરૂરી છે જીવનમાં, જે બી ક્ષેત્રમાં આપણે હોઈએ. તો એ જ રીતે મેં પણ મારા સર હતા, એક એમના ત્યાં ક્લાસીસ જોઈન કર્યા અને સરે મને બહુ સારું શીખવાડ્યું. જ્યારે હું એના ક્લાસમાં ગઈ ત્યારે મને ફક્ત એક જ ગીત આવડતું હતું, મને કોઈ ગરબો નહોતો આવડતો, મને કંઈ જ આમ નોલેજ નહોતું એમ. એટલે કહેવાય ને કે એકડે એકથી એમને મને શીખવાડ્યું. કયું ગીત? પહેલાં તો એક કોમ્પિટિશન હતું, એમાં મેં પરી હું મેં ગીત ગાયું હતું. કારણ કે હું બહુ નાની હતી, છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે હું એક કાર્યક્રમમાં ભાગ લીધેલો, એટલે પરી હું મેં ગીત સોંગ ગાયેલું. પણ એમને જ્યારે મને ગરબાથી શરૂઆત કરાવી હતી, કારણ કે નવરાત્રી નજીક હતી, નવરાત્રીના કાર્યક્રમ જોઈને જ મને એવું અંદરથી ફીલ થયું. કારણ કે અમે લોકો સ્કૂલના કાર્યક્રમમાં ભાગ લેતા હતા અને એ સ્કૂલના કાર્યક્રમમાં મારી સાથે એક સ્કૂલની એ સ્કૂલની સ્ટુડન્ટ હતી, એ અમે લોકો સિંગિંગમાં જોડે ભાગ લેતા હતા. તો એનો એક વિડીયો મેં જોયો કે એ અમારી સોસાયટીમાં સ્ટેજ ઉપર એ ગરબા ગાતી હતી, એટલે મને વિચાર આવ્યો કે એ જ અમે લોકો જોડે રહીએ છીએ ગરબાના કાર્યક્રમમાં, તો એ ગાઈ શકે તો હું કેમ ના ગાઈ શકું સ્ટેજ ઉપર નવરાત્રીમાં. એટલે પછી મને મેં મારી દીદીને વાત કરી, મારી નીમા દીદી છે ને, તો એ મને શીખવા માટે લઈ ગઈ. બે ત્રણ જણાનો કોન્ટેક્ટ કર્યો કે સારું પણ શીખવાડે છે આ પાલનપુરમાં, હું પાલનપુરની છું, મારો જન્મ પાલનપુરમાં થયો છે. એટલે અમને જે સાહેબ ગણેશભાઈ કરીને હતા એમનો એડ્રેસ મળ્યો, અમે ત્યાં શીખવા ગયા. એ સરે મને લગભગ 6 થી 7 વર્ષ એમને મને શીખવાડ્યું, હોય ને કે એકડ એકથી કરીને એમને મને શીખવાડ્યું. બિલકુલ, શૂન્યથી સર્જન કરવું પડતું હોય છે દરેક ફિલ્મમાં આગળ વધવા માટે, પરંતુ ખાસ એક હું એ વાત આપણે કહેવા માગું છું કે ટેલેન્ટ જે છે તે તો માણસની અંદર કળાની કદર જે છે તે કરતો હોય છે અને કળા નાનપણથી જ રહેલી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડીક અભ્યાસની જરૂર પડતી હોય છે. તો જે પ્રકારે આપે અભ્યાસ લીધો, પરંતુ ટેલેન્ટ તો આપમાં નાનપણથી જ હતો. આપ સ્કૂલમાં ભણતા હતા ત્યાંથી સંગીત આપણું ચાલતું હતું, તો ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગતું હતું ખરા કે સંગીતને ડિસ્ટર્બન્સ થાય છે અથવા ભણતરને ડિસ્ટર્બન્સ થાય છે, બંને વસ્તુ મેનેજ કરવું અઘરું બની જાય છે એટલા માટે? ના, મેં કોઈ દિવસ એવું મને લાગ્યું જ નથી. હું 10માની બોર્ડની એક્ઝામ હતી તો બી જે ટ્યુશન ક્લાસીસમાં અમે જતા ત્યાં બી ઘણીવાર સર કહેતા, બધા સ્ટુડન્ટો આપણી જોડે ભણતા હોય, કહેતા કે 10મું છે, બોર્ડ છે, આ વખતે છોડી દો, નેક્સ્ટ ટાઈમ તમે જોઈન કરી લેજો. કારણ કે જે છે 10મા ઉપર બધું ડિપેન્ડ કરે છે. મેં
એકનું જે વખતે પ્રોગ્રામ હતા એ વખતે પ્રોગ્રામ મેનેજ કરી દીધા, જે વખતે એક્ઝામ બોર્ડની આવી એ વખતે એક્ઝામ કરી દીધી, એવી જ રીતે દસમામાં સારા ટકા આવ્યા, પછી સાયન્સ રાખ્યું, અગિયાર બાર સાયન્સ કર્યું અને એના પછી મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું અને એન્જિનિયરિંગ કર્યું. એટલે કહેવાય ને કે જો આપણને કરવું જ હોય તો આપણે કરી શકીએ, એમાં કંઈ આપણને નડે નહીં. બિલકુલ, તમારા વાત ઉપરથી મને એક બરો શું વાક્ય ખૂબ સરસ યાદ આવે છે કે અડગમંદના માનવીને હિમાલય પણ નડતો નથી. નાનપણમાં જ્યારે આપ અભ્યાસની સાથે સાથે સંગીત કરતા હતા તો મતલબ હોય ને આપણી સાથે જે સ્ટુડન્ટ્સ ભણતા હોય તો ક્યારેક આપણને કહેતા હોય કે ભાઈ તમારો અવાજ બહુ સારો છે, મને એક આ ગીત સંભળાવવા છે, તે છે, તો કેવો આનંદ રહેતો હોય? મને તો બહુ જ આનંદ રહેતો, કારણ કે સ્કૂલમાં બેઠા હોઈએ તો પણ રિસેસ ટાઈમમાં બધા મને ગવડાવે, પછી ક્યાંક બહાર ગયા હોઈએ, જાણે કે મામાના ઘરે ગયા હોઈએ કે બધાને ખબર પડે ને કે આ સિંગિંગ કરે છે, એટલે ત્યાં પણ કોઈ પણ ટોળું ઊભું થયું હોય બેઠું હોય કે તો ત્યાં ગીત જ ગવડાવે. કોઈ પણ ફંક્શનમાં ગયા હોય, સમાજના ફંક્શનમાં કે ક્યાંય બી, તો કોઈના લગ્ન હોય તો મને જ પહેલા ઊભી કરે, પહેલા મને જ આગળ. હા, એટલે બહુ ખુશી થતી. સ્કૂલનું એવું કોઈ પ્રોગ્રામિંગ ઘણીવાર સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન્સ થતા હોય છે તો એની અંદર મતલબ સ્કૂલમાં કોઈ એક છોકરી કે છોકરો જે હોય છે સારું ગાતો હોય એને ઓબ્વિયસલી શિક્ષકો ગાવાનું કહેતા હોય, તો આપને ક્યારે એવું કોઈ પ્રોગ્રામમાં કહ્યું અને આપને કોઈ એક ગીત ગમતું હોય જે આપે ત્યાં ગાવ્યું? જ્યારે હું સ્કૂલ ટાઈમમાં ભણતી, પહેલાં તો કહેવાય ને કે ઇન્ટરેસ્ટ હતો ગાવામાં. પહેલાં મેં ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લીધો, એમાં મને સફળતા ના મળી. પછી પહેલી વખત જ્યારે સિંગિંગ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો તો સરને મારો અવાજ ગમ્યો, પણ કહેવાય ને કે આગળ કોમ્પિટિશનમાં મારો નંબર ના આવ્યો, પણ મને કંઈક બનવું હતું, કંઈક કરવું હતું, એટલે હું હારી નહીં એમ, એટલે ફરીથી ભાગ લીધો, ફરીથી ગાયો, ફરીથી ભાગ લીધો. પણ એ પછી સ્કૂલમાં ખબર છે જિલ્લા સ્કૂલમાં નંબર આવે પછી આગળ લઈ જાય તાલુકા લેવલે, જિલ્લા લેવલે, એ હા સ્ટેટ લેવલે, એ રીતે મેં મારી સ્કૂલને ઘણા બધા એવોર્ડ અપાયા. તો એવોર્ડ અપાય એટલે સ્વાભાવિક છે કે હાલ તો આપ બહુ જ પ્રખ્યાત સિંગર બની ચૂક્યા છો, પરંતુ કોઈ એક ગીત જે આપ એન્યુઅલ ફંક્શનમાં કે સ્કૂલમાં ગાતા હોય જે શિક્ષકોને ખૂબ જ ગમતું હોય? મને યાદ છે કે હું જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે મને એક જ સોંગ મારી સ્કૂલમાં ગવડાવતા, એ સોંગ દેશભક્તિ ગીત છે અને એની બી લાઈન. એ દુનિયા એક દુલ્હન, એ દુનિયા એક દુલ્હન, દુલ્હન કે માથે કે બિંદિયા, આઈ લવ માય ઇન્ડિયા, I love my India, Vatan mera India, Chaman mera India. School ne aapne ghana bada awards apaya chhe, sau pratham aapne kyare award mole? Karan ki aapne je field ma hoye, ye field ne leve sau pratham award jyare malto hoye, ek alag utsahi lagne aapna man andar jova malti hoye chhe. Jyare hun school ma bharti tyare સ્કૂલની નહીં પણ જે પાલનપુર લેવલે બેસ્ટ સિંગરની કોમ્પિટિશન હતી એમાં મને ફર્સ્ટ પ્રાઇઝ તો નથી મળી, એ વખતે થર્ડ પ્રાઇઝ મને મળી હતી, થર્ડ લેવલનો એવોર્ડ મળ્યો હતો, એટલે પહેલો એવોર્ડ મને મળ્યો હતો. એટલે કહેવાય કે પહેલો ભલે છે ત્રીજા નંબરનો હોય પણ પહેલો એવોર્ડ બહુ વાલો હોય છે. પણ પહેલો એવોર્ડ લઈને જ્યારે આપ ઘરે આવ્યા તો ઘરમાં કેવું માહોલ? ઘરની વાત કરવા જોઉં તો કેવું, અમારા અમારા સમાજમાં પાલનપુરમાં મારા ઘરમાં દરેકને હું સિંગિંગ કરું એ ઘણા બધા લોકોને નહોતું પસંદ, કારણ કે એમનું માનવું એમ હતું કે દીકરીને, ઘરની દીકરીને બહાર જવાય નહીં, બહાર ના મોકલાય અને ઘણા બધા એવા એમના વિચારો હતા. એટલે કહેવાય ને કે અમુક લોકો રાજી હોય, અમુક લોકો ના રાજી હોય, એવું ઘણી વાર બનતું, પણ મારા મમ્મી પપ્પાનો મને સપોર્ટ બહુ મળ્યો. એટલે કહેવાય ને કે જે સ્ટેજ ઉપર છું, મારા મમ્મી પપ્પાના આટલા બધા સપોર્ટના કારણે, એમની મહેનત બહુ છે મારા પાછળ, એમની મહેનતના કારણે આ સ્ટેજ ઉપર છું. દીકરીઓને ભણતર ખૂબ જ જરૂરી થઈ ગયું છે અને તેમની કળાના જે ક્ષેત્ર છે તેમાં આગળ વધવા માટે અત્યારે ખૂબ જ પ્રોત્સાહન લોકો દ્વારા પણ આપવામાં આવશે, પરંતુ ક્યાંક ક્યાંક
ઘણા લોકોની એવી ગેરમાન્યતાઓ હોય છે, તો એના વિશે શું કહેશો કે એમને પણ કંઈક એક હોય ને કે મારે આ લેવલ પર પહોંચવું છે, પરંતુ ક્યાંક કંઈક અડચણ આવતું હોય અથવા માતા પિતાનો સપોર્ટ ના હોય, સગા સંબંધીનો સપોર્ટ ના હોય, તો એ કળાની અંદર છુપાઈ જતી હોય છે, તો એને લઈને શું કહેશો? હાલ ભણતર માટે જોવા જઈએ તો આપણો સમાજ બહુ સુધર્યો છે. નરેન્દ્ર મોદીએ આટલી સારી સારી જે સુવિધાઓ આપણને આપી છે એના કારણે દીકરીઓને સારું ભણતર એમના મમ્મી પપ્પા આપી રહ્યા છે અને બહુ સારી વાત છે. પણ હજી પણ ઘણી વાર દીકરીઓને અમુક વાતમાં ઇન્ટરેસ્ટ હોય છે, જેમ સિંગિંગ છે, કે એમાં ઘણા બધા ફેમિલી નથી કરતા સપોર્ટ. તો એમને કહું છું કે જેમાં જે બાળકને ઇન્ટરેસ્ટ હોય એ જ વસ્તુ કરાવો, એમાં જ આગળ જશે. દિવ્ય, ખાસ કરીને હું આપને એક સવાલ એ પૂછવા માંગીશ કે સંગીતના દોરમાં આપ આગળ વધી રહ્યા છો, પરંતુ સૌપ્રથમ પહેલો લાઈવ પરફોર્મન્સ આપે ક્યારે કર્યો હતો, લાઈવ પ્રોગ્રામ ક્યારે કર્યો હતો? કારણ કે આપણે જ્યારે પહેલો લાઈવ પ્રોગ્રામ કરતા હોઈએ તો આપણને એક પહેલી કમાણી મળતી હોય છે, જે આપણા માટે ખૂબ જ અગત્યની બની જતી હોય છે, અને આપણે એને સાચવતા હોઈએ, તો એ ક્યારનો સમય હતો? શીખવા ગઈ હું, મેં તમને વાત કરી એ રીતે, છઠ્ઠા ધોરણમાં હું ભરતી હતી ને હું શીખવા ગઈ, અને એ વખતે જ હું દરરોજ નવરાત્રિમાં એક એક ગરબો ગાતી. દરરોજ મને સરે એક ગરબો શીખવાડેલો, એ જ ગરબો હું દરરોજ ગાતી. ત્રણ ચાર દિવસ એ ગરબો ગાવાનો, પછી ત્રણ ચાર દિવસ પછી બીજો ગરબો સર શીખવાડે. એ જ રીતે ધીમે 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 કરીને હું ઘણું બધું શીખી, ઘણા બધા ગરબા શીખી. પછી મેં પહેલો લાઈવ પ્રોગ્રામ કર્યો, એટલે પેમેન્ટ સાથે રહ્યો. તો એ સરે એ વખતે મને 50 રૂપિયા આપેલા, એટલે 50 રૂપિયા મારી માટે બહુ જ વધારે હતા. એટલે એ વખતે બહુ એ 50 રૂપિયા હાથમાં આવ્યા એટલે બહુ ખુશી થઈ હતી, એમ કે પહેલી કમાણી છે. પરંતુ જેને પહેલું લાઈવ પરફોર્મન્સ કર્યું ત્યારે એક આમ અંદરથી ડર પણ આપણને હોય છે કે મારો પહેલો શો છે, કેવો જશે કેવો નહીં, અને આપણે એ લાઈનમાં છીએ એટલે આપણે મહેનત એટલી જ કરતા હોઈએ, એટલે આપણે ક્યાંક ને ક્યાંક સફળ તો થઈ જતા હોય, પણ એવું કોઈ પણ આપણા મનમાં રહે તો ખરા. હા, પહેલી વાર કોઈ પણ સ્ટેજ ઉપર જાય તો ડર તો હોય જ. પહેલી વખતે જ્યારે હું શીખવા ગઈ ત્યારે સરે મને એક ગરબો શીખવાડ્યો કે દિવ્ય અત્યારે આજે નવરાત્રિમાં આ ગરબો ગાવાનો છે, અને આ ગરબો આવડી મોટી ચોપડીમાં લખીને હું લઈ ગયેલી. તો પછી એ વખતે ઉત્સાહ બી એટલો હતો, એટલે એ ગરબો ગરબા સ્ટાર્ટ થઈ ગયા હતા, અડધો પોણો કલાક થયો, પછી એ ગરબા ગાવાનો સમય આવ્યો, એટલે જે સિંગર હતા એ મેઇન સિંગર એમને સ્ટાર્ટ કર્યું ગાવાનું. એટલે હું ગરબા રમતી હતી તો એમને ગાયું, પછી આજુબાજુ જોયું કે દિવ્યા કેમ આવતી નથી, ગરબો સ્ટાર્ટ થઈ ગયો છે અને આવતી નથી. હું ગરબાની લાઈનમાં રમતી હતી કારણ કે મારી સોસાયટીમાં જ ગરબા હતા, પરંતુ ગાવાનો ત્યાં સમય પણ આવી ગયો હતો, પણ મને બીક લાગતી હતી કે હું સ્ટેજ ઉપર જઈશ તો મને કોઈ બોલશે, તો મને કઈ કહેશે, તો હું ગઈ શકીશ કે નહીં ગઈ શકું, એવો ઘણો બધો ડર હતો. એટલે પહેલા દિવસે તો હું સ્ટેજ ઉપર ગઈ જ નહીં, એ ગરબો પૂરો થઈ ગયો, આખો ગરબો આખો પ્રોગ્રામ પૂરો થઈ ગયો પણ હું સ્ટેજ ઉપર ના ગઈ, કારણ કે એક ડર હતો અને એક શરમ પણ હતી કે આટલા બધા માણસો વચ્ચે સ્ટેજ ઉપર કઈ રીતે જવાનું. પછી હું બીજા દિવસે સ્કૂલ પતાવીને 5 વાગે, પછી 6 વાગ્યાનો ક્લાસ હોય, 6 વાગ્યાનો ક્લાસમાં ગઈ તો સરે મને કીધું કે કેમ દિવ્યા તું આવી નહીં ગાવા, આખો ગરબો પતી ગયો તું ના આવી. એટલે મેં સરને વાત કરી કે સર મને શરમ આવતી હતી, મને ડર લાગતો હતો. તો સરે મને બહુ હિંમત આપી કે કંઈ જ ડરવાનું નહીં, તું સારું ગાયક છે અને આ જ રીતે ગાવાની સ્ટાર્ટ કરીશ તો તારું સપનું પૂરું થશે. જ્યાં સોંગ છે પ્રેમમાં ભગવાન પણ ભૂલો પડ્યો, તો આ સોંગની જે વચ્ચેની જે બે લાઈન હોય એ ખાસ કરીને દર્શાવતા હોય છે. ચલો, ઓ સદબુદ્ધ ખોઈ બેઠી મીરા જોવા શામ તને નૈન ધીરા, સુધ બુધ ખોઈ બેઠી મીરા જોવા શામ તને નૈન ધીરા, ગોકુળ ગલીઓમાં શોધે છિકારા, મળશું ક્યારે હવે કાનાને પાછા, સુની રાતો સુના દિવસો.
છુવે રાહ તારી કાના ભગવાન પણ બોલો પડ્યો હા પ્રેમમાં ભગવાન બોલો પડ્યો પ્રેમમાં ભગવાન પણ બોલો પડ્યો સોંગ તો ખરેખર પ્રખ્યાત બન્યું છે સાથે સાથે દિવ્યા ચૌધરી પણ પ્રખ્યાત થઈ ચૂકી છે પરંતુ સોંગ જ્યારે શૂટ કર્યું ત્યારે આપના માટે ચેલેન્જિંગ હતું કારણ કે ખૂબ જ ફર્સ્ટ ટાઈમ સૌએ ના પાડી ત્યારે આપે હા પાડી તો કહી શકાય કે જો મહેનત કરવા માંગતા હોય તો કોઈ વસ્તુ આપણને ન મળે તે બનતું નથી પરંતુ કેવું આપને મહેનત લાગી હતી કારણ કે શૂટ કરવામાં પણ ઘણી પ્રોબ્લેમ્સ પડતી હોય છે એકચ્યુઅલી બધાએ રિજેક્ટ કર્યું ગીત અને પછી મારી મને મારી પાસે આવ્યું તો ક્યાંક ને ક્યાંક મને પણ એવો વિચાર આવ્યો હતો કે કદાચ આ બધાએ રિજેક્ટ કર્યું તો કદાચ ગીત સારું નહીં બને તો એમ એટલે મેં મારા હસબન્ડને વાત કરી પણ મારા હસબન્ડે મને બહુ જ હિંમત આપી એ વખતે મારી સાથે જેટલા પણ જણા હતા બધાએ મને બહુ હિંમત આપી કે ના આ સોંગ બહુ સરસ કમ્પોઝિશન થયું છે અને તમે ગાઓ બહુ સફળતા મળશે અને ખરેખર તમે લોકોએ મારા ખાસ તો મારા દર્શક મિત્રો મારા જે ચાહકો છે ભાઈઓ બહેનો જેટલી પણ ગુજરાતની જનતા છે દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા બધા વ્યૂવર્સ આપીને આ ગીતને તમે લોકોએ બતાવીને ગુજરાતમાં ફર્સ્ટ રેકોર્ડ કરી દીધો કારણ કે તમારો મોટામાં મોટો ફાળો છે જો તમે કલાકારને ઝીરોમાંથી હીરો બનાવવાવાળા તમે છો જો તમારો સાથ અને સહકાર ના હોય તો અમે આ સ્ટેજ ઉપર ના પહોંચી શકીએ એટલે દરેક મારા દર્શક મિત્રોનો હું ખૂબ 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 આભાર માનું છું 56 મિલિયન પ્લસ થઈ ચૂક્યા છે આપના સોંગના હવે તો લાઈવ પ્રોગ્રામ જ્યારે આપ કરવા જાઓ છો તો જ્યારે દિવ્યા ચૌધરી સ્ટેજ પર એન્ટ્રી લેતી હોય ત્યારે સૌના માથા પર એક જ ગીત હોય અને આપને ખરેખર ગાવું પડે પરંતુ દર્શક મિત્રોની ક્રેઝ આપને કેવું જોવા મળ્યો કારણ કે રાતોરાત એક ગીત હિટ થાય છે આપણે પ્રખ્યાત થઈએ છીએ તો એ દર્શક મિત્રોને એ વખતે આપને કેવું લાગ્યું લાઈવ પ્રોગ્રામ પહેલાં જ્યારે અમે રિલીઝ કર્યું ટ્રેઝર રિલીઝ કર્યું ત્યારે વન ડે પહેલાં જ દિવસમાં 1 મિલિયન વ્યુઅર્સ થઈ ગયા હતા ઓનલી ટ્રેઝરના અને ગીત રિલીઝ કર્યું ત્યારે પહેલા દિવસે 2.3 મિલિયન વ્યુઅર્સ થયા હતા 24 કલાકમાં 2.3 મિલિયન વ્યુઅર્સ એટલે બહુ સારી વાત કહેવાય યુટ્યુબના લેવલમાં જોવા જઈએ ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો એક બહુ સારું લેવલ કહેવાય કારણ કે આજ સુધીના ઘણા બધા હિટ ગીતો બધાએ આપ્યા છે એમાં વન ડે 1 મિલિયન થયા છે 1.5 મિલિયન થયા છે પણ 2.3 મિલિયન હજી સુધી કોઈના થયા નહોતા અને અમારા સોંગના થયા એટલે ખરેખર તો દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર પણ જ્યારે અમે આ ગીતનું ટ્રેઝર રિલીઝ કર્યું ત્યારે ઘણા બધા ઇશ્યુ ઊભા થયા હતા કે તમે ભગવાનને કઈ રીતે ભૂલો પાડી શકો છો કારણ કે આ ગીત જે છે તે ઘણા ગીતને લઈને ઘણી ઓપ્શન્સ ઊભા થયા હતા ઘણા ક્વેશ્ચન આન્સર પણ થતા હતા કે એક રાધા અને કૃષ્ણ છે તો તેમની સાથે જે આ સોંગ છે તેની સરખામણી કરવામાં આવે છે તો ઘણા લોકોને એવું કહેવું હતું કે યોગ્ય નથી પરંતુ આપને ક્યારે કેવું મનમાં થયું કે ના જે મેં કર્યું છે મેં જે ગાયું છે મને ક્યાંય પણ એવું લાગ્યું નથી કે અમે કારણ કે અમારો અર્થ જ નહોતો કોઈ એવું અમારો જે અર્થ હતો એ સોંગમાં ઉપર લખી દીધો છે જે દિવસે અમે કે આ ગીતમાં એ જ રાધેને રાધા કૃષ્ણના અને મીરાના પ્રેમની જ વાતો થઈ છે એટલે અમને તો અમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો પણ અમુક લોકોને ઇશ્યુ હતા ઇશ્યુ ક્રિએટ કર્યા એનો પણ અમે ઘણો બધો સામનો કર્યો એટલે કહેવાય ને કે કંઈક સફળતા મળવાની હોય તો કંઈક તો આપણને મુશ્કેલીઓ આવે જ છે અને મુશ્કેલીઓ જે પાર કરે એ સફળ બને એવી જ રીતે અને આજે જે લોકોએ ઇશ્યુ ઊભા કર્યા હતા એ જ લોકો અમારી સાથે છે આજે તો મને બહુ ખુશી થાય છે પરંતુ ક્યારે આપણે એવું લાગ્યું ખરા કે જે સોંગને લઈને ઈસુ ઊભા થયા હતા આજે સોંગ ખૂબ જ પ્રખ્યાત બન્યું છે એ જ લોકો આજે આપણી સાથે છે તો ક્યાંક ને ક્યાંક સફળતા મળતી હોય તો કેટલાક લોકો પણ એવા હોય જે આપણી સફળતા નથી જોઈ શકતા તો એ વસ્તુમાં માનું છું કે ફૂલ હોય ત્યાં કાંટા હોય જ છે એવું તો તમે બધા જાણો છો પણ પહેલેથી મારો એક નિયમ છે કે હું એ બધી વાતોમાં ધ્યાન નથી આપતી કારણ કે આપણા નરેન્દ્ર હું તો એક જ વાત યાદ રાખું અને આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે
એમને આટલી બધી આપણા ભારતને આટલું બધું આગળ લઈ ગયા, તો એમની પાછળ પણ ઘણા બધા લોકો, તો એટલા મોટા માણસની પાછળ જો આટલું બધું થતું હોય તો આપણે તો બહુ નાના છીએ, એટલે બસ હિંમત રાખવાની છે અને કામ કરે જવાનું છે. પછી જો આપણા નસીબમાં હશે, અને મને મારી મારા ભગવાન ઉપર, મારી માતાજી ઉપર બહુ જ વિશ્વાસ છે, એટલે એ વિશ્વાસથી હું ચાલું છું. બિલકુલ. સંગીતમાં હજુ આગળ આપને કઈ રીતે જુઓ છો? એક બે ઓફર આવી છે મને સારા દે ફિલ્મમાં સિંગિંગને, તો એ જરૂરથી હું એ ફિલ્મો કરીશ. પરંતુ સંગીતની અંદર આપ આપને કઈ રીતે જુઓ છો? મારો સવાલ એ હતો કે આપ અત્યારે વર્લ્ડ ફેમસ તો થઈ જ ગયા છો, આપને 54 મિલિયન પ્લસ થઈ ગયા છે, પરંતુ હજુ આગળ આપ કઈ રીતે જુઓ છો કે મારે આના કરતાં પણ કંઈક સારું? જરૂર હું મારા દર્શક મિત્રોને જરૂરથી કોશિશ કરીશ કે આવા ને આવા ગીતો તમને આપતી રહું અને તમને સંગીતની દુનિયામાં એન્જોય કરાવતી રહું. નવરાત્રી નજીક છે, શું કહેવા? હા, નવરાત્રી બહુ જ નજીક આવી ગઈ છે, અને આપણા ગુજરાતીઓ માટે નવરાત્રી એટલે બેસ્ટ તહેવાર કહેવાય છે. એટલે અમે લોકોએ તો તમને લોકોને ગરબે રમાડવા માટેની ફૂલ તૈયારી કરી દીધી છે. તમારા દરેક દર્શક મિત્રોને પણ વિનંતી છે કે તમે પણ ગરબા રમવા માટે તૈયાર થઈ જાઓ. એક સવાલ છે જે હું દરેક કલાકારને પૂછું છું, હું આપને પણ પૂછવા માંગીશ કે નવરાત્રીની અંદર પહેલાં આપને કદાચ ખ્યાલ હશે તો પ્રાચીન ગરબા ગવાતા હતા, પરંતુ અત્યારે ફિલ્મોના ગીતોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો એ ગીતો ગવાતા હોય છે, તો આપ એને કઈ રીતે જુઓ છો? કારણ કે એ જે પ્રાચીન ગીતો છે એ લુપ્ત થતા જાય છે. હા, યસ, ઘણી બધી જગ્યાએ ફિલ્મોના ગીતો જ માંગતા હોય છે. હા, પછી 3 તાળી હોય, 2 તાળી હોય, ગમે તે, એને કઈ રીતે જુઓ છો? એકચ્યુઅલીમાં અમે લોકો છે ને જ્યાં પણ કાર્યક્રમ કરવા જઈએ છીએ ત્યાં દરેક બધી ટાઈપની ડિમાન્ડ આવે છે, પણ નવરાત્રિના જો ગરબાની વાત કરીએ તો નવરાત્રિમાં અમે પ્રાચીન ગરબાથી સ્ટાર્ટ કરીએ છીએ. જેટલા થાય એટલા વધારે પ્રાચીન ગરબા ગઈએ છીએ, પછી દર્શકોની જેવી ફરમાઈશ એ રીતના ગરબા અમે લોકો ગઈએ છીએ. પણ જે પ્રાચીન ગરબા હતા એ બહુ સારા ગરબા હતા, અને એ લુપ્ત ના થાય એવું આપણે દરેકે ધ્યાન રાખવાનું છે. અને એ ધ્યાન રાખીને જ અમે લોકોએ પોપસ્કોપ મ્યુઝિકમાંથી એક પોપસ્કોપના ડિસ્કો ડાંડિયા આલ્બમ રિલીઝ કર્યું હાલ લગભગ અઠવાડિયા પહેલાં, અને એમાં અમે લોકો દરેક પ્રાચીન ગરબા લીધા છે, કારણ કે પ્રાચીન ગરબાઓને દર્શક મિત્રો ભૂલી ના જાય એટલા માટે એમાં પ્રાચીન ગરબા લીધા છે. અને બસ 2 દિવસ પછી અમારું એક બીજું ટાઇટલ આવી રહ્યું છે તીરથ સ્ટુડિયો રાજકોટમાંથી, એ પણ ગરબાનું છે, 3 તાળીનું છે, અને એમાં પણ ઘણા બધા પ્રાચીન ગરબાઓ છે, લગભગ મોસ્ટલી બધા પ્રાચીન જ છે. તો જોવા જઈએ ને તો પ્રાચીન ગરબા લોકોને બહુ ગમે છે. નવરાત્રી પછી પણ મારા 2-3 ગીતો આવી રહ્યા છે, તો જરૂરથી તમે નિહાળજો. નવરાત્રી નજીક છે તો આપના પ્રોગ્રામિંગ નવરાત્રી દરમિયાન કઈ રીતના રહેશે? નવરાત્રિમાં દરરોજ મારા અલગ અલગ ગામમાં અલગ અલગ સિટીમાં પ્રોગ્રામ છે, તો દરેક મારા દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે જ્યાં જ્યાં મારા પ્રોગ્રામ છે ત્યાં જરૂરથી તમે પધારો, અને પાસ જો ના લીધા હોય તો કલેક્ટ કરી લો, અને રમીશું સાથે ગરબા. કોઈ એક હિન્દી ફિલ્મનું ગીત જે આપને વજવું હતું? લગ જા ગલે કે ફિર હસી રાત હો ન હો, શાયદ ફિર સે જન્મ મે મુલાકાત હો ન હો. લગ જાગને સે સે કોઈ પણ કાર્યક્રમ આપણે ચાલુ કરતા હોઈએ તો ભગવાનના અથવા માતાજીના ગીતથી આપણે શરૂઆત કરતા હોઈએ છીએ, મોટા ભાગે ગણપતિ દાદાના ગીત આપ શરૂઆત કરો છો એ ગીતની લઈને? મને ગણપતિ દાદાનું ગીત ઘણા બધા ગમે છે, પણ કવિતા દાસ આપણા ગુજરાતના બહુ સારા સિંગર છે, એમનું મને ગીત બહુ જ ગમે છે જે રાઘવ ડિજિટલમાંથી રિલીઝ થયું હતું,
એ ગીતની બે લીટીઓ તમને સંભળાવી છે ત્યારે. ગણપતિ મારા દિવારે દેવ ધૂંધાળા રે, ગણપતિ મારા દિવારે દેવ ધૂંધાળા રે, શિવ સતીના લાડકવાળા લાંબી સૂંઢ વાળા રે, શિવ સતીના લાડકવાળા લાંબી સૂંઢ વાળા રે. છતાં છતાં એનએસ ગુજરાત યોજના દર્શક મિત્રોને શું કહી શકશો? એનએસ ગુજરાતના દરેક દર્શક મિત્રોને જણાવવાનું કે એનએસ ગુજરાત આપ માટે બહુ જ સારા સારા કલાકારો અને બહુ સારા સારા ન્યૂઝ તમારી માટે લાવે છે, બહુ મહેનત કરે છે, તો જરૂરથી એનએસ ગુજરાત ન્યૂઝ ચેનલને નિહાળો. બિલકુલ, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા દિવ્યા ચૌધરી, જેમણે પ્રેમમાં ભગવાન પણ ભૂલો પડ્યો સોંગ જે છે તે ગઈ અને એક દર્શક મિત્રોને એક નવું ગીત આપ્યું છે જે 54 મિલિયન પ્લસ થઈ ચૂક્યું છે. આવી રીતે જ દરેક કલાકાર સાથે આપણે મુલાકાત કરાવતા રહીશું. જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. હું પ્રેમ ચૌબે લઈ રહ્યો છું વિદાય. નમસ્કાર.